ગુજરાતમાં ચૂંટણીઓની જાહેરાત થતા જ રાજકીય પક્ષો સક્રિય થયા છે, ત્યારે આ વખતે ગુજરાત સાબરકાંઠા સહિત પ્રાંતિતલો 33 વિધાનસભા બેઠક ઉપર તીપાંક્યો જંગ ખેલાશે, તો ભાજપ આ સીટ ઉપર 6 વખત જીત મેળવી છે, જેમાં આ સીટ ઉપર ભાજપનું પ્રભુત્વ છે, તો કોંગ્રેસે પણ 4 વખત આ સીટ હાંસલ કરી છે, તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ વખતે ભાજપનું પલ્લું ભારે થયું છે। પ્રાંતિજ તલોદ 33 વિધાનસભા બેઠક ઉપર મોટા ભાગે ભાજપનું પ્રભુત્વ આ બેઠક ઉપર જોવા મળ્યું છે, તો આ બેઠક ઉપર કુલ 25,08,879 મતદારો છે, એમાં પુરુષ મતદારો 13,03,665 તથા સ્ત્રી મતદારો 12,05,210 અને અન્ય મતદારો 4 છે, તો 6 વખત કમર ખીલ્યું છે, તો 4 વખત કોંગ્રેસ આ સીટ ઉપર જીત મેળવી છે, તો અત્યાર સુધી કોણ સીટ ઉપર કોને જીત મેળવી તે જોઈએ તો 1962 શાંતુભાઈ પટેલ કોંગ્રેસ, 1967 એન એ ઝાલા SWA, 1972 ગોપાલદાસ પટેલ કોંગ્રેસ, 1975 દીપસિંહ રાઠોડ IND, 1980 મગનભાઈ પટેલ JNP JP, 1985 ગોવિંદભાઈ પટેલ કોંગ્રેસ, 1990 વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ, 1995 વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ, 1998 દીપસિંહ રાઠોડ ભાજપ, 2002 દીપસિંહ રાઠોડ ભાજપ, 2007 જયસિંહ ચૌહાણ ભાજપ, 2012 મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ, 2017 ગજેન્દ્રસિંહ પરમાર ભાજપની જીત થઈ હતી, તો 2012 જયસિંહ ચૌહાણ સામે મહેન્દ્રસિંહ બારૈયાનો 6,284 મતોથી વિજય થયો હતો, જેમાં જયસિંહ ચૌહાણને 68,297 મત તો મહેન્દ્રસિંહ બારૈયાને 74,581 મત મળ્યા હતા, જ્યારે 2017 મહેન્દ્રસિંહ બારૈયા સામે ગજેન્દ્રસિંહ પરમારનો 2,551 મતોથી વિજય થયો હતો, જેમાં મહેન્દ્રસિંહ બારૈયાને 80,931 મતો અને ગજેન્દ્રસિંહ પરમારને 83,482 મતો મળેલ, તો આ સીટ ઉપર ક્ષત્રિય સમાજના વધુ વોટ હોય ભાજપ કોંગ્રેસ ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરી ટિકિટ આપે છે, તો મોટા ભાગે આ સીટ ભાજપનું કમર ખીલ્યું છે। આ વખતે પણ ભાજપ માટે જીત આસાન સમાન છે, કારણ કે કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે હાલ કોઈ ભાજપના ઉમેદવારને ટક્કર આપે તેવો કોઈ સક્ષમ ઉમેદવાર નથી, ત્યારે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર ના હોય, કોંગ્રેસની મહેનત કરવી પડશે, તો અને જો કોંગ્રેસ ઉમેદવારની પસંદગીમાં ખાપ ખાશે તો સીટ ગુમાવવાનો વારો પણ આવી શકે છે, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા કોંગ્રેસ ભાંગી છે, એ તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે, જો આ વખતે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાં હોત તો ભાજપ માટે મુશ્કેલીઓ વધી જાત, પણ મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર ના હોય, કોંગ્રેસ આ ચૂંટણીમાં વધુ મહેનત કરવી પડશે, તો આ વખતે ત્રિપાંખીઓ જંગ જામશે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે જંગ જોવા મળશે, તો ભાજપના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે, તો ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા 5 વર્ષમાં પ્રજાલક્ષી કામ સાથે વિકાસલક્ષી કામો કર્યા છે, તો ગજેન્દ્રસિંહ પરમારનું નામ જાહેર થતાં ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકોમાં ખુશી જોવા મળી અને વક્તાપુર ખાતે આવેલ તેઓના નિવાસસ્થાને ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। પેલા તો દિલથી મારા મોવડી મંડળનો, અમારા અધ્યક્ષ માનનીય JP નડ્ડા સાહેબ, અમારા સન્માનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા પાટીલ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને મારા ભૂપેન્દ્રભાઈનો અને આખા મોવડી મંડળનો દિલથી આભાર માનું છું, જે મારા પર ફરીથી ભરોસો મૂકી અને મને બીજી વાર ભારતીય જનતા પાર્ટીની પ્રાંતની ટિકિટ આપી અને આવનારા સમયની અંદર તલોદ પ્રાંતિની જનતા અને મારા મતદારો, મારા સ્નેહીજનો, મારા વડીલો અને મારા કાર્યકર્તાઓએ મને અપાર પ્રેમ આપ્યો 5 વર્ષમાં અને ફરીથી પણ ખૂબ પ્રેમ આપી અને જંગીમાંથી વિજય બનાવશે એ જ અભ્યર્થના ભારતમાં જય વંદે માતરમ ભારત।